હેલો, હું છું ડૉક્ટર માહિર ખોરા, ગુણાતીત ડેન્ટલ ક્લિનિક, જસદણ. આજે હું તમને સમજાવીશ કે આપણા દાંતમાં જે જે સમસ્યાઓ છે એનું નિરાકરણ કઈ રીતે લાવો. એક વસ્તુ એ છે કે આપણે ઘર બેઠા ઘર બધું ઉપચારો થકી પણ અમુક રોગોનું નિદાન કરી શકીએ. સૌથી પહેલા વાત એ કરવાની છે કે આપણે દાંતની સાફ સફાઈ કઈ રીતે કરવી જોઈએ. જનરલી આપણે બધા શું કરતા હોય છે, 10-15 મિનિટ જેટલું બ્રશ કરતા હોય છે, પણ એના કારણે શું થાય કે દાંત ઘસાય સાથે સાથે પેઢા પણ ઘસાય. એટલે હંમેશા એ વસ્તુ ધ્યાન રાખવાની કે એકદમ નરમ પીછાળું બ્રશ વાપરવાનું અને 1.5-2 મિનિટ બ્રશ કરવાનું. એનાથી વધારે બ્રશ કરશો તો દાંત ઘસાશે અને પેઢા પણ ઘસાશે. બીજી વસ્તુ કે અંગ્રેજો જતા રહ્યા છે પણ એ લોકો ટૂથપેસ્ટ અને ટૂથબ્રશ આપી ગયા છે આપણને. પહેલા આપણે લોકો દાંતણ ને એવું બધું કરતા હતા, પણ આજનો સમય એવો છે કે ખાલી ટૂથપેસ્ટ ટૂથબ્રશ પણ કામ નહીં કરે. સૌથી મહત્વની વસ્તુ એ છે કે બ્રશ કેમ કરવું, બરોબર? તો બ્રશ કરવા માટે આપણે જનરલી આવી રીતના આડું ઘસતા હોઈએ છીએ. આ તદંતર ખોટી રીત છે. બ્રશ કરવા માટેની યોગ્ય પદ્ધતિ એ છે કે ઉપરથી નીચે કરવાનું, કા રાઉન્ડ મોશનમાં ફેરવવાનું. આવી રીતના કરવાનું, ઉપરથી નીચે, નીચલા દાંતમાં નીચેથી ઉપર. આડું કરશું આપણે તો દાંત ઘસાશે અને પેઢા પણ ઘસાશે. બીજું કે થોડાક દેશી ઉપચાર, જેમ કે કોઈને પાયરિયાની તકલીફ થઈ છે, કે મોઢામાંથી લોહી નીકળે છે, વાસ આવે છે, તો એવા દર્દી છે જે આપણે કુવારપાટું કહીએ, અંગ્રેજીમાં એલોવેરા અને સાવ દેશી ભાષામાં લાકડું કહી શકીએ, કે એની માલિશ કરવી. પછી કણજીનું દાંતણ આવે છે, કરંજ કે અમુક લોકો કણજી કહે, એ ચાવી અને મોઢામાં એનો રસ ફેરવવાનો, કે એ દાંતણ ઘસવાનું નહીં, ચાવવાનું, કુણીડા કાપવાની, મોઢામાં રસ ફેરવવાનો. મોઢામાંથી દુર્ગંધનું પ્રમાણ ઓછું થઈ જશે આવવાનું, અને જે લોહી નીકળતો હશે કે એ બધી વસ્તુ હશે, દાંત હલતો હશે, તો એ સમસ્યા પણ ઓછી થઈ જશે, બરોબર? અને બીજી વસ્તુ, ક્યારેક કોઈકને દાંતમાં સડો થયો હોય, હબાકા આવતા હોય, રાત્રે સૂતી વખતે આવતા હોય, તો એવા સમયે શું કરવું જોઈએ, લવિંગ હોય છે ઘરમાં બધાને, તો એ લવિંગનો ભૂકો કરી ત્યાં રાખી મૂકો. ત્યાં લવિંગનું તેલ પણ મળે છે આયુર્વેદિક દુકાને, અને લવિંગનો પાવડર પણ મળે છે. એ વસ્તુ દાંતનો સડો થયો હોય ત્યારે ટેમ્પરરી, મતલબ કામ ચલાવ રાહત આપી શકે. ઓકે.